नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે ધોરણ 5 ની અંદર આગળ અભ્યાસ કરીએ. વિષય ગણિતમાં ચેપ્ટર નંબર મિત્રો 13 ગુણાકાર અને ભાગાકારનો વિષય. એમાં મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ દાખલા નંબર 4 ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. એમાં એક્ઝામ્પલ 4 741 ભાગ્યા 19. તો સૌપ્રથમ મિત્રો આપણે 741 ભાગ્યા 19 ઉભો કરીને ભાગાકાર. तो अहीं मित्रों 12 બે અંક આપેલા છે, તો અંદર પણ મિત્રો આપણે 2 અંક લઈશું સાથે. કેટલા થાય? 74. 19 નો ઘડિયો મિત્રો આપણે બોલીશું 74 અથવા 74 કરતા મિત્રો નાની સંખ્યા ધ્યાનમાં લઈશું. તો 19 એકા 19, 19 દુ 38, 19 તરી 57, 19 ચોક મિત્રો 76 થાય, જે મિત્રો 74 કરતા વધી ગયા. તો 19 તરી કેટલા થાય મિત્રો? 57. चुंबोतेर माथे मित्रों 57 बात करिए कितना वगे मित्रों, तो 4 माथे 7 ना जाए 10 को लेसो 14, अहीं मित्रों 6, 14 माथे 7 जाए तो 7, 6 माथे 5 जाए तो 1. हवे मित्रों शुं करीशुं? तो उपरनी संख्याने नीचे उतारीशुं. 74 पछी कयो अंक आपेलो छे मित्रों? 1, जेने आपणे नीचे लखीशुं. केटली संख्या जाए? 171. तो 19 ना घड़ियामां मित्रों 171 આવતા હોય, 171 અથવા 171 કરતા મિત્રો નાની સંખ્યાને આપણે ધ્યાનમાં લઈશું. તો 19 નવા મિત્રો કેટલા થાય? 171. બાદબાકી કરીએ 171 માંથી 171 બાદ કરી મિત્રો તો જવાબ શું વધે મિત્રો? 0. અહીં મિત્રો ભાગફળ કેટલું મળ્યું આપણને? 39. જ્યારે મિત્રો શેષ કેટલી વધી? 0. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 5 નો અભ્યાસ કરીશું. 576 ભાગ્યા 16. હવે મિત્રો 576 ભાગ્યા 16 કરીએ તો 12 બે અંક છે, તો અંદર 2 અંક લઈશું 57. મિત્રો 16 નો ઘડિયો બોલીશું 57 અથવા મિત્રો 57 થી ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીશું. 16 દુ 32, 16 કરી 48, 16 ચોક 64 વધી જાય, 16 કરી મિત્રો કેટલા થશે? 48. અહીંયા મિત્રો 57 માંથી 48 બાદ કરીએ મિત્રો કેટલા વધે? 9. ઉપરથી મિત્રો એક અંક ઉતારીએ તો 57 પછી એટલે કે 7 પછીનો અંક 6, જેને મિત્રો નીચે લખી છે 16, 6 મિત્રો કેટલા થાય? 96. અહીંયા 0 અને 0. તો ભાગફળ મિત્રો કેટલું મળ્યું? 36. અને શેષ મિત્રો 0. આપણે જાણીએ છીએ મિત્રો કે ઉપરની સંખ્યાને ભાગફળ કહેવાય, નીચેની મિત્રો સંખ્યાને શેષ કહેવાય. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 6 નો અભ્યાસ કરીશું. 815 ભાગ્યા 45. તો અહીં મિત્રો 12 બે અંક છે, 45 તો અંદર પણ બે અંક લઈશું. કેટલા થાય મિત્રો? 81. 45 નો ઘડિયો મિત્રો ના આવડતો હોય તો ગુણાકાર કરી અને જવાબ મેળવી શકીએ. 45 એકા 45, 45 દુ મિત્રો 90 થાય, જે મિત્રો 81 કરતા વધી ગયો. તો 45 એકા 45. હવે મિત્રો અહીંયા 81 માંથી 45 બાદ કરીએ એટલે 11 માંથી 5 બાદ કરીએ તો 6, અને 7 વચ્ચે અહીંયા 7 માંથી 4 બાદ કરીએ તો 3. ઉપરથી કેટલા ઉતાર્યા મિત્રો? 5. કેટલા થયા? 365. અહીં મિત્રો વધારે ગુણાકાર ના કરો તો એના માટે આપણી જોડે એક રીત છે, અહીં ધ્યાન આપો. અહીંયા 45 એને 2 વડે ગુણો મિત્રો તો એકમનું 0 મળે, 3 વડે ગુણો 3 પચાસ 15, 3 વડે ગુણીએ અને મિત્રો જોઈએ એકમનું 5 મળે તો 135. પછી મિત્રો 4 વડે ગુણીશ, 5 ગુણ્યા 4 તો 20, તો અહીંયા એકમનું 0 મળશે. અહીંયા તો 5 છે, 5 મળ્યા તો 5 વડે ગુણો 25, તો 5 ગુણ્યા 5 35 થાય. 5 વડે મિત્રો આપણે ગુણાકાર કરી અને જોઈએ 5 6 20 ને 2 22, તો 225. 6 વડે ગુણો તો 30 ને 3 45 ગુણ્યા 6 30 વડે 3 24 3 27 270. પછી મિત્રો 7 વડે 7 પચાસ 35 વડે 3 28 ને 3 કેટલા થાય મિત્રો? 29 30 31. આ મિત્રો 9 વડે ગુણીએ તો 5 નવ 45 વડે 4 9 ચોક 36, 36 ને 4 મિત્રો કેટલા થશે? 40 વધી જાય છે. તો 8 વડે મિત્રો ગુણીએ ને જોઈએ 45 ગુણ્યા 8 5 8 40 વડે 4 32 4 મિત્રો 36, તો કેટલે ભાગ થશે મિત્રો? 45 8 45 નવા મિત્રો વધી જાય છે એટલે 45 18 મિત્રો કેટલા થયા?
પચીસ દુ પચાસ સિત્તેર માંથી પચાસ બાદ કરીએ કેટલા વધે 20 ઉપરથી એક અંક ઉતારીશું 8 ને મિત્રો નીચે ઉતારીએ 208 થાય 25 18 મિત્રો 200 થાય 25 નવા 225 તમને મિત્રો ના આવડે તો ગુણાકાર કરી અને મિત્રો અભ્યાસ કરવાનો 25 18 200 એ ભાગ થશે 25 નવા 225 એ 208 વત્તા મિત્રો વધી જાય છે 208 માંથી 200 બાદ કરીએ કેટલા વધે 8 તો ભાગફળ એટલે મિત્રો આપણને કેટલા મળ્યા 28 અને શેષ મિત્રો કેટલી વધી 8 તો આવી રીતે મિત્રો તમે સરળતાથી ભાગાકાર કરી શકો છો.